નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ આપણે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઊર્જાની વાત કરી. નિષ્ક્રમણ ઝડપ જે છે એ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશ માટે બહાર ફેંકી દેવા માટે જે ઓછામાં ઓછી લઘુત્તમ ઝડપની જરૂર પડે છે એને આપણે નિષ્ક્રમણ ઝડપ કીધી. આજે આપણે ઉપગ્રહોની ચર્ચા કરીશું. ઉપગ્રહ એટલે શું, તેના પ્રકારો, એની કક્ષીય વેગનું સૂત્ર અને એનો જે ભ્રમણ થાય છે એ ભ્રમણ કક્ષાના આવર્તકાળનું સમીકરણ, આ બાબતો આપણે આજે જોઈશું. તો સૌ પ્રથમ આપણે ઉપગ્રહની વાત કરીએ. તો ઉપગ્રહ કોને કહેવાય છે? તો આપણે જાણીએ છીએ કે જે પદાર્થ કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરતો હોય તો એને એનો સેટેલાઇટ અથવા ઉપગ્રહ તરીકે ઓળખીએ છીએ. હવે એનું ભ્રમણ કઈ રીતનું હોય? તો ગ્રહનું પરિભ્રમણ જે રીતે થતું હોય એ જ રીતે એ જ દિશામાં એની આજુબાજુ પરિક્રમણ કરતો હોય કોઈ પદાર્થ તો એને આપણે એનો ઉપગ્રહ કહીએ છીએ. એટલે કે અહીંયા વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય. કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે. એટલે અહીંયા માની લો કે પૃથ્વી છે, એની આજુબાજુ ચંદ્ર ભ્રમણ કરે છે તો એનો ઉપગ્રહ થયો કહેવાય. બરાબર? તો અહીંયા ઉપગ્રહોની ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ છે, માટે આપણે કેપ્લરના નિયમો એના માટે વાપરી શકીએ છીએ. આપણે કેપ્લરના 3 નિયમો જોયા. પ્રથમ નિયમ હતો એ આપણને અહીંયા જે કક્ષાના આકારનો હતો, લંબવૃત્તીય કક્ષા કે દીર્ઘવૃત્તીય કક્ષા હોય છે. ત્યારબાદ બીજા નિયમમાં ક્ષેત્રફળનો નિયમ હતો જેને આપણે ક્ષેત્રીય વેગ તરીકે ઓળખતા હતા. ત્રીજો નિયમ હતો એ આવર્તકાળનો હતો. બરાબર? તો આ 3 નિયમો આપણે ઉપગ્રહો માટે લાગુ પાડી શકીએ છીએ. અને પૃથ્વીની આસપાસ ઉપગ્રહોની કક્ષાઓ વર્તુળાકાર અથવા દીર્ઘવૃત્તીય હોય છે. હવે ઉપગ્રહના 2 પ્રકાર પાડેલા છે, મુખ્ય 2 ભાગો, કુદરતી ઉપગ્રહ અને કૃત્રિમ ઉપગ્રહ. ચલો, કુદરતી ઉપગ્રહ જે છે એ આપણા માટે ચંદ્ર છે. બરાબર? તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને ચંદ્રની કક્ષા વર્તુળાકાર અને આવર્તકાળ લગભગ 27.3 દિવસ છે. બરાબર? આ બધી બાબતો તમારે ટૂંકા પ્રશ્નમાં કદાચ પૂછી શકે કે ચંદ્રના કક્ષાનો આવર્તકાળ કેટલો હોય છે. તો 27.3 દિવસ યાદ રાખી લેવાનું છે. અને ચંદ્રના એના ધરી ઉપરનો જે આવર્તકાળ છે એ પણ એટલો જ હોય છે. એટલે ચંદ્ર પોતાની ધરી ઉપર પૃથ્વી કરતા ખૂબ ધીમે ધીમે ફરે છે. પૃથ્વી 24 કલાકમાં પરિભ્રમણ કરે છે, જ્યારે ગ્રહ એટલે કે અહીંયા ઉપગ્રહ ચંદ્ર જે છે એ 27.3 દિવસમાં પોતાની ધરી ઉપરનું પણ ભ્રમણ કરે છે અને પૃથ્વીની આજુબાજુનું પણ ભ્રમણ કરે છે. એટલે અહીંયા આ બાબત નોંધી લેવાની છે તમારે કે અક્ષને ફરતો ભ્રમણનો આવર્તકાળ પણ લગભગ આટલો જ છે. બરાબર? તો આ યાદ રાખી લેવાનું છે. આપણે અહીંયા એક જ ઉપગ્રહ છે પૃથ્વીને, અલગ અલગ જે ગ્રહો છે એના આજુબાજુ ચંદ્રોની સંખ્યા જે ભ્રમણ કરે છે એ જુદી જુદી છે. બરાબર? એટલે અહીંયા પૃથ્વી માટે એક જ કુદરતી ઉપગ્રહ છે. જ્યારે ગુરુના માટે કહીએ તો આવા ઘણા બધા ઉપગ્રહો છે. બીજો પ્રકાર છે કૃત્રિમ ઉપગ્રહ. ચલો, કૃત્રિમ ઉપગ્રહ જે છે એના માટે આપણે એવું કહી શકીએ કે માનવ દ્વારા પૃથ્વીની આજુબાજુ અવકાશમાં તરતા મુકાયેલા જે ગ્રહો છે એવા ગ્રહો કૃત્રિમ ઉપગ્રહ તરીકે ઓળખાય છે. એના પણ આ જ વ્યાખ્યા લાગુ પડે, ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા હોય. તો હવે એક્ઝેક્ટલી અહીંયા 2 પ્રકારના જે ભાગ પડે છે કૃત્રિમ ઉપગ્રહની અંદર, એક આવે છે ધ્રુવીય સેટેલાઇટ અને બીજો આવે છે ભૂસ્થિર ઉપગ્રહ. એટલે અહીંયા આ કૃત્રિમ ઉપગ્રહો જે છે એનું ભ્રમણ એવા પ્રકારે થતું હોય કે જેથી એના 2 અલગ ભાગ પાડેલા છે. હવે સૌ પ્રથમ યાદ રાખીશું કે રશિયા નામના દેશે રશિયન વૈજ્ઞાનિકોએ સ્પુટનિક નામનો બનાવેલો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો હતો. એટલે આ જનરલ નોલેજના પ્રશ્નમાં પણ પૂછી શકાય અને
આપણે ટૂંકા પ્રશ્નોમાં પણ આવી શકે છે. બરાબર, સૌથી પહેલો કૃત્રિમ ઉપગ્રહ કયો હતો? તો એ સ્પુટનિક છે, જે રશિયા દ્વારા 1957માં તરતો મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ 1975ની અંદર, 19 એપ્રિલ 1975માં ભારતે આર્યભટ્ટ તથા ઇન્સેટ શ્રેણીના ઘણા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂકેલા છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઉપગ્રહ કોમ્યુનિકેશનમાં વપરાય છે, જીઓફિઝિક્સ અને હવામાન શાસ્ત્ર જેવા ક્ષેત્રમાં વ્યવહારિક રીતે ઉપયોગી છે. હવે અહીંયા જીઓફિઝિક્સ જે છે એ આપણે અહીંયા જે ગૂગલનો ઉપયોગ કરીએ છીએ, જીઓ સ્ટેશનરી સેટેલાઇટ દ્વારા જે આપણને લાભ મળે છે એની વાત છે. અને દૂરસંચાર તો કમ્યુનિકેશનમાં ટીવીનું પ્રસારણ એના દ્વારા થતું હોય છે. બરાબર, અત્યારે તો તમને ખબર છે કે ઘણા બધા પ્રકારે ઉપગ્રહો ઉપયોગી બને છે. હવે આપણે આના કક્ષીય વેગની વાત કરીએ. ઉપગ્રહના કક્ષીય વેગની સમજૂતી આપો અને એનું સૂત્ર મેળવો. તો આકૃતિની અંદર આપણે એક પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈએ અને પૃથ્વીના કેન્દ્રથી આરી પ્લસ એચ જેટલા અંતરે ભ્રમણ કરતા એક ઉપગ્રહના કક્ષીય વેગનું સૂત્ર મેળવવું છે. આ કક્ષીય વેગ શબ્દ કેમ વપરાય છે? તો એક ભ્રમણ કક્ષા હોય છે. ઉપગ્રહ કોઈ ચોક્કસ નિયત કક્ષાની અંદર ભ્રમણ કરતો હોય છે અને આ ભ્રમણ કક્ષામાં જે ફરતો હોય છે એના માટે એનો કક્ષીય વેગ કેટલો છે એ આપણે મેળવવો છે. તો પૃથ્વીની આસપાસ નિશ્ચિત ભ્રમણ કક્ષાની અંદર ઉપગ્રહો શું થતા હોય છે? ભ્રમણ કરતા હોય છે. હવે એમાંના એક એમ દળના ઉપગ્રહની આપણે અહીંયા ચર્ચા કરવા માંગીએ છીએ. એટલે આગળ તમારે પહેલા થોડુંક વર્ણન લખવાનું છે. હવે આની અંદર ઉપગ્રહનો કક્ષીય વેગ ધારી લીધો કે ધારો કે V0 જેટલો છે. V0 જેટલા વેગથી ઉપગ્રહ કક્ષીય ગતિ દર્શાવે છે. હવે આ કક્ષીય ગતિ થવા માટે શું જવાબદાર છે? તો આપણને એટલી તો ખબર છે કે કક્ષાની અંદર ગતિ થવી હોય તો કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. આ ખાસ મહત્વની બાબત છે. કોઈ પણ પદાર્થ જ્યારે કક્ષામાં ભ્રમણ કરે છે એની ભ્રમણ કક્ષા છે. આકૃતિમાં બતાવેલી છે કે આ રીતે આ કક્ષાની અંદર આ ઉપગ્રહ ભ્રમણ કરે છે. તો આ ભ્રમણ થવા માટે સૌ પ્રથમ તમારા મગજમાં ક્લિયર આ બાબત યાદ આવવી જોઈએ કે કક્ષાનું જ્યારે ભ્રમણ થતું હોય છે ત્યારે એ કક્ષીય ગતિ થવા માટે કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. તો આ ઉપગ્રહ પર કેન્દ્રગામી બળ કોણ લગાડે છે? તો કે પૃથ્વી દ્વારા લાગે છે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહ્યો છે તો પૃથ્વી દ્વારા લાગે છે. તો પૃથ્વી આ કેન્દ્રગામી બળ કેવી કઈ રીતે લગાડતી હશે એ આપણે વિચારવું પડે. તો પહેલી બાબત, અહીંયા કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ અને આ કેન્દ્રગામી બળ કોણ લગાડતું હોવું જોઈએ? તો કે પૃથ્વી વડે લાગતું હોવું જોઈએ. પૃથ્વી અને ગ્રહ વચ્ચે ઘણું ડિસ્ટન્સ છે તો આપણે આના માટે એવું વિચારી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચે જે લાગે છે એમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ ગ્રહ પૃથ્વીની આજુબાજુની જે નિશ્ચિત કક્ષા છે આસપાસ એમાં એ ભ્રમણ કરતો હોવો જોઈએ. એટલે અહીંયા તમારે સૌથી પહેલા એક ગ્રેવિટેશનલ ફોર્સનો વિચાર કરવાનો થાય અને બીજા નંબરે એક ફોર્સ વિચારવું પડે, સેન્ટ્રીફ્યુગલ, જેને આપણે કેન્દ્રગામી બળ તરીકે ઓળખીએ છીએ. આ બે બળોનો કન્સેપ્ટ આપણે વિચારી લઈએ, એફજી અને એફસી. તો આની ઉપરથી તમે આ થિયરીનો જવાબ અથવા કક્ષીય વેગ મેળવી શકો છો. તો એફજી અને એફસી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેટલું હોય? તો તમે જાણો છો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે એ એફસીનો જવાબ mv² / r છે. અને એફજી નો જવાબ પણ તમે જાણો છો, એફજી ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 / r² મિત્રો, આ બંને સૂત્રોને તમે સરખાઈ દેશો એટલે તમને આમાંથી વેગનું સૂત્ર મળી જશે. તો આ રીતે આપણે આને મેળવીએ છીએ. આ રીતે લખવાનું છે એક એક સ્ટેપ. ઉપગ્રહને કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ mv² / re + h mv² / r પરથી અને
જે કઈ દિશામાં હશે તો પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એફ બરાબર જી એમ વન એટલે એમઈ અને એમ ટુ એટલે એમ, તો જી એમઈ એમ બાય આર સ્ક્વેર ની જગ્યાએ આર ઈ પ્લસ એચ નું સ્ક્વેર. સારું, આ બંનેના માટે આપણે કહ્યું કે કેન્દ્રગામી બળ જેટલું જ ગુરુત્વાકર્ષી બળ હોય તો ઉપગ્રહ પોતાની નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરી શકે, માટે સંતુલિત પરિસ્થિતિનો વિચાર કરી રહ્યા હોઈએ ત્યારે આ બંને બળો સરખા હોય તો સમીકરણ એક અને બે ને સરખાઈ શકાય. તો એમ વી હીરો સ્ક્વેર બાય આર ઈ પ્લસ એચ બરાબર જી એમ ઈ ઇન્ટુ એમ બાય આર ઈ પ્લસ એચ નો સ્ક્વેર. જોઈ શકાય છે કે આ બાજુમાં આર ઈ પ્લસ એચ છે, આ બાજુમાં આર ઈ પ્લસ એચ નો સ્ક્વેર છે, એક એક નીકળી જશે, વર્ગ નીકળી જશે, અહીંયાથી આર ઈ પ્લસ એચ જતું રહેશે અને બંને સાઈડે એમ છે એ પણ નીકળી જશે, તો શું વધશે? તો આ રીતે મળે છે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ એમ બાય આર ઈ પ્લસ એચ. અને હવે સમજી લો કે જેમ એચ વધે તેમ વી ઝીરો ઘટશે. વી સ્ક્વેર બરાબર જી એમ ઈ બાય આર ઈ પ્લસ એચ માં એચ ભાગાકારમાં છે, માટે એચ વધે તો વી ઘટે અને એચ બરાબર ઝીરો તો આ પરિસ્થિતિમાં જી એમ ઈ બાય આર ઈ થઈ જશે વી સ્ક્વેર નો જવાબ. તો વી સ્ક્વેર એટ એચ બરાબર ઝીરો માટે જવાબ મળ્યો જી એમ ઈ બાય આર ઈ, અને એને આપણે જી આર ઈ તરીકે પણ લખી શકીએ છીએ. અહીંયા જોજો આગળ પણ થિયરીમાં આપણે જોયું તો જી એમ ઈ બાય આર ઈ ની જગ્યાએ જી એમ ઈ બાય આર ઈ છે, આની જગ્યાએ તમે જી આર ઈ લખી શકો છો. કેવી રીતે આવે છે તો એની પણ આપણે સમજૂતી આપી હતી કે આર ઈ વડે ગુણે આર ઈ વડે ભાગે, અને જી એમ ઈ બાય આર ઈ સ્ક્વેર ની જગ્યાએ સ્મોલ જી લખી શકાય છે, તો એના ઉપરથી આ સમીકરણ કન્વર્ટ થઈ જાય છે. તો જવાબ મળ્યો આપણને અહીંયા વી એટ એચ બરાબર ઝીરો માટે જવાબ થયો જી ઇન્ટુ આર ઈ. અને સમીકરણ જે ત્રણ છે એની ઉપરથી આપણે કેપિટલ જી ના પદમાં જવાબ લખવો હોય તો વી ઝીરો બરાબર વર્ગમૂળમાં જી એમ ઈ બાય આર ઈ પ્લસ એચ, અહીંયા વર્ગ છે એનું વર્ગમૂળ લીધેલું છે, તો આ જવાબ અહીંયા આપણને મળે છે. આ આપણે સૂત્ર યાદ રાખીશું અને આની જગ્યાએ આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. પૃથ્વી માટે લખતા હોય તો આ સૂત્ર આપણે આ રીતે એપ્લાય કરી શકીએ છીએ. એટલે તમારે બંને સૂત્રો યાદ રાખવાના છે, એક આ સૂત્ર પણ યાદ રાખવાનું છે બરાબર, આને પણ યાદ રાખીશું, અને આ જે છે આ બંને સમીકરણ યાદ રાખી લેવાના છે. કક્ષીય વેગ વી ઝીરો બરાબર અંડરરૂટ જી એમ ઈ બાય આર ઈ પ્લસ એચ, અને જો સપાટી ઉપર હોય તો એના માટે આપણે આ સમીકરણ લખી શકીએ છીએ વી ઝીરો બરાબર વર્ગમૂળમાં જી આર ઈ. સારું, આના પછી આપણને કક્ષાના આવર્તકના સૂત્રની વાત કરેલી છે. એટલે આ થયું કક્ષીય વેગનું સૂત્ર, હવે કક્ષાના આવર્તકના સમીકરણની ચર્ચા કરીએ. હવે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષી આવર્તકનું સૂત્ર મેળવીએ. મિત્રો, અગાઉ આપણે વાત કરી કે જ્યારે કોઈ ગ્રહ પૃથ્વીની આજુબાજુ નિશ્ચિત ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે એ ગ્રહ, એ ઉપગ્રહ જે છે એનું પૃથ્વીના કેન્દ્રથી અંતર જે થાય છે એ ધારો કે આર બરાબર આર ઈ પ્લસ એચ છે, કારણ કે કેન્દ્રથી અંતર લઈશું એટલે ત્રિજ્યા અને આ જે ડિસ્ટન્સ મળે છે, તો આનું ભ્રમણ ધારો કે આ રીતે થાય છે આ કક્ષાની અંદર, તો આ એની શું થઈ કહેવાય? ભ્રમણ કક્ષા થઈ કહેવાય. આ ભ્રમણ કક્ષા માટે એનો આવર્તકાળ કેટલો થશે? એને એક સાયકલ પૂરી કરવા માટે જે સમય લાગે છે એની કક્ષાની અંદર બરાબર, આ સમયગાળાને આપણે એનો આવર્તકાળ ટી તરીકે ઓળખીએ છીએ. તો આ ટી મેળવવા માટે આપણી જોડે આ ઉપગ્રહના વેગની માહિતી હોવી જોઈએ, તો એની ઉપરથી આપણે એની કક્ષાના આવર્તકના સૂત્રની રજૂઆત કરી શકીએ. તો પ્રથમ આપણે ઉપગ્રહને પૃથ્વીની ફરતે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળ છે અથવા કક્ષીય આવર્તકાળ તરીકે ઓળખાય છે, અને આ માટે કક્ષીય વેગના સમીકરણની વાત કરી એ સીધે સીધે અહીંયા લખી શકીએ છીએ. કક્ષીય વેગ વી બરાબર
वर्गमूल में जीएमई बाय आर ई प्लस एच। हवे कक्षीय वेग बीजी रीते मेळवो हो तो के ग्रह अहीं हतो, अहींथी एने भ्रमण पूरू कर्यु आ रीते अने पाछो त्यां आव्यो तो एने केटलुं अंतर कापियुं कहेवाय। तो एनी एक वर्तुळाकार कक्षा थई तो वर्तुळनो परिघ जे होय एना जेटलुं अंतर एने कापियुं हशे। तो उपग्रहनी कक्षानो परिघ भाग्या कक्षीय आवर्तकाळ, अंतर भाग्या समय वेग मळे। तो कक्षीय वेग नु बीजू सूत्र लखवू होय तो शुं लखाय? कक्षीय वेग v बराबर 2π r e प्लस h, એટલે આ પરિઘ થઈ ગયું। આપણે સૂત્ર વાપરીએ છીએ પરિઘ નું 2πr, r ની જગ્યાએ r e પ્લસ h મૂકી દીધું અને આવર્તકાળ ને આપણે t વડે, તો 2πr બાય t એ શું આપે? તો કે વેગ આપશે। હવે આ વેગ અને આગળ મેળવેલો જે વેગ છે આ બંનેને સરખાઈ દઈએ તો શું બનશે? સૂત્ર वर्गमूल में जी एम ई बाय आर ई प्लस एच बराबर 2π कौश में आर ई प्लस एच बाय टी, अने आमांथी टी ना सूत्र करता करवा छे तो शू थशे? तो टी बराबर, हवे जुओ टी ने जमणी डाबी बाजू लईए, जमणी बाजू थी एटले ऊपर जता रहेशे अंशमां, तो टी बराबर 2π आर ई बाय आर ई इंटू आर ई प्लस एच डिवाइडेड बाय जी एम ई भागाकार में आर ई प्लस एच नू वर्गमूल छे एटले रेस टू हाफ। आनु सादरूप आपीशुं तो आपणने कंईक आ रीते मळशे, टी बराबर 2π आर ई प्लस एच भाग्या वर्गमूळनी अंदर जी एम ई बाय आर ई प्लस एच। अने आनु एक स्टेप सादरूप आपीए तो 2π बराबर वर्गमूळमां आर ई प्लस एच नो क्यूब थशे। केम? तो के आने आपणे वर्गमूळमां मूके आर ई प्लस एच ने, तो वर्गमूळमां आर ई प्लस एच लखता होय तो आ रीते लखाय आर ई प्लस एच नो स्क्वेर, कारण के अहींया ऑलरेडी आर ई प्लस एच छे एने तमे वर्गमूळमां मूको छो तो एनो वर्ग करी वर्गमूळमां मूकवा पड़े, अने भागाकारनी अंदर वर्गमूळनी अंदर आर ई प्लस एच हता ज तो केटली घात थई कहेवाय? तो के 3 घात थई जशे, एटले आ सूत्र आ रीते कन्वर्ट थाय छे। रूट जी एम ई तो हतुं ज, तो टी स्क्वेर करी नाखीए तो आपणने आवुं समीकरण मळशे, टी स्क्वेर बराबर 4π स्क्वेर जी एम ई बाय जी एम ई इंटू आर ई प्लस एच नो क्यूब। अने आनी अंदरथी आने थोड़ूक कन्वर्ट करी नाखीए, कारण के आपणे एने स्मोल जी ना पदमां लई जवुं छे, तो स्मोल जी ना पदमां लई जती वखते जी एम ई भागाकारमां आर ई प्लस एच नो स्क्वेर होय तो एने स्मोल जी तरीके ओळखीए छीए। तो आ सूत्रमां आना आपणे उपयोग करवा मांगता होईए तो आ रीते उपयोग करी शकीए छीए, बराबर? जी एम ई भागाकारमां आर ई प्लस एच नो स्क्वेर एनी जगह स्मोल जी मूकी दईए तो आवुं बचशे टी बराबर 2π अंडर रूटमां आर ई प्लस एच बाय जी। अने आ जे सूत्र बनेलू छे बराबर ए समीकरण आपणे अहींया जीना પદમાં કન્વર્ટ કરવા માટે બનાવેલું છે, બાકી તો ઉપરનું જે સૂત્ર હતું સમીકરણ 3 એ જ આપણે ધ્યાનમાં લેવાના છીએ। આ તો આની સાથેનો આપણે એક રિલેશન મેળવવા માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ। હવે સમીકરણ 4 પરથી શું લખી શકાય? તો કે સમીકરણ 4 પરથી ટી સ્ક્વેર બરાબર 4π સ્ક્વેર બાય જી એમ ઈ ઇન્ટુ આર ઈ પ્લસ એચ નો ક્યુબ છે, એમાં આગળનું પદ અચળ છે, 4π સ્ક્વેર બાય જી એમ ઈ અચળ છે, આર ઈ પ્લસ એચ ની જગ્યાએ હું આર ધારી લઉં, સ્મોલ આર ઓલરેડી એ જ છે આપણી જોડે, તો શું લખાય? ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ હોય તો ટી સ્ક્વેર બરાબર કે આર ક્યુબ અને ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, તો એ શું આપે છે? નિયમ આપે છે જે આપણે કેપ્લરની ગતિના ત્રીજા નિયમમાં મેળવ્યું હતું કે કક્ષીય જે ગતિ થતી હોય છે એના આવર્તકાળનો વર્ગ એ એની અર્ધ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે। અહીંયા વર્તુળ છે તો વર્તુળના કેન્દ્ર માટે એની ત્રિજ્યા ધ્યાનમાં લેવી પડે, અને ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ જે ગ્રહો માટે કેપ્લરની ગતિનો ત્રીજો નિયમ હતો, એ નિયમ આપણે અહીંયા આની ઉપરથી સાબિત કરી શકીએ છીએ। એટલે આ રીતે મળે છે તમને ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ બરાબર, અને જે આર બરાબર આર ઈ પ્લસ એચ લેવાનું છે।
હવે આના ઉપરથી આપણે એક મૂલ્ય શોધી લઈએ કે ધારો કે કોઈ ગ્રહ આટલી ઊંચાઈએ ભ્રમણ કરતો હોય તો એનો જવાબ શું મળે આવર્તકાળનો. તો આ જે સૂત્ર છે એમાં એચ ને અવગણી લઈએ. અવગણી લેવાની વાત આવે છે મિત્રો એટલે આરીની કંપેરિઝનમાં, એટલે એક કિલોમીટર ઊંચાઈએ ગ્રહ ભ્રમણ કરી રહ્યો છે તો એક કિલોમીટર 6400 કિલોમીટરમાં એક કિલોમીટર ઉમેરીએ તો કઈ જાજો ફેર પડવાનો નથી. એટલે આરી પ્લસ એચ હતું એમાંથી એચ ને અવગણી નાખ્યું તો સૂત્ર થઈ ગયું 2π√ આરી બાય જી. જી નો જવાબ 9.8 છે જે આપણે જાણીએ છીએ અને આરી નો જવાબ 6400 × 10³ મીટર પર અહીંયા આવશે ખાલી મીટર. તો આ બધી કિંમતો ભરી દઈએ તો જવાબ પ્રાપ્ત થાય છે ટી બરાબર 2π√6.4 × 10⁶ બાય 9.8 અને જે 5078 સેકન્ડ એટલે કે 85 મિનિટ પ્રાપ્ત થાય છે. તો ગ્રહનો કક્ષાનો આવર્તકાળ 85 મિનિટ મળ્યો. તો આ જે છે આ નજીકના અંતરની વાત છે જ્યારે પૃથ્વીની નજીક રહીને ભ્રમણ કરતો હોય. હવે કોઈ ગ્રહ ખૂબ દૂર રહીને ભ્રમણ કરે છે તો આવર્તકાળ વધશે કારણ કે વેગ ઘટે છે. આપણે આગળ જોયું કે જેમ એચ વધશે એચ વધે એમ વી ઘટે છે. વી શું થાય છે? ઘટે છે અને વી ઘટશે તો ઓબ્વિયસલી સમય વધારે લાગશે. એટલે પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટરે કોઈ ગ્રહ ભ્રમણ કરતો હોય તો એના માટે આવર્તકાળ ઓછો હશે. પણ 1000 કિલોમીટરે ભ્રમણ કરતો હોય, 2000 કિલોમીટરે ભ્રમણ કરતો હોય તો એના આવર્તકાળના મૂલ્યો થોડાક પ્રમાણમાં વધારે હશે. પણ 85 મિનિટ એટલે લગભગ આપણે ગણી શકીએ કે 1.5 કલાક જેટલો સમય થયો. તો 1.5 કલાકની અંદર એક ભ્રમણ એ પૂરું કરી નાખે છે. તો આ બધી બાબતો મિત્રો તમારે કક્ષીય જે ગતિ થાય છે ઉપગ્રહની એનો આપણે જ્યારે ભૂસ્થિર ઉપગ્રહ અને આ જે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ કહીએ છીએ એ ભૂસ્થિર ઉપગ્રહ અને બીજા ધ્રુવીય સેટેલાઇટ પોલર સેટેલાઇટ છે એની અંદર કરીએ છીએ આ વર્તકાળની ચર્ચા.